બરવાડાના નઠાકાંડને લઈ સુરત યુથ કોંગ્રેસ દ્વારા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીની ઓફિસ બહાર વિરોધ કરવામાં આવ્યો હતો. કોંગ્રેસના કાર્યકર્તાઓએ પુતળાનું દહનના પ્રયાસો કર્યા હતા, પરંતુ પોલીસે પુતળા દહન કર્યું ન હતું અને પુતળું આચકવામાં ઝપાઝપીના દ્રશ્યો પણ સર્જાયા હતા. બરવાડાના લઠ્ઠાકાંડને લઈ યુથ કોંગ્રેસ દ્વારા આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો હતો. સુરત ખાતે આવેલી ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીની ઓફિસે બહાર યુથ કોંગ્રેસ દ્વારા પુતળા દહન કરવા માટેના પ્રયાસો કરાયા હતા. જોકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત હોવાને કારણે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ પુતળું દહન કરી શક્યા ન હતા. લઠ્ઠાકાંડને લઈ યુથ કોંગ્રેસ દ્વારા શું આ છે ગૃહમંત્રી કાળી કમાણીનો સ્ત્રોત ના પ્લે કાર્ડ સાથે વિરોધ કરાયો હતો. રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવી સુરતના ઓફિસની બહાર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તેમજ જિલ્લા સેવા સદનની બહાર પણ કોંગ્રેસના કાર્યકર્તાઓએ રજૂઆત કરવા આવી શકે તેવી વાતને ધ્યાનમાં રાખી પોલીસે બંદોબસ્ત ત્યાં પણ ગોઠવી દેવાયો હતો. જોકે યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા હર્ષ સંઘવીની ઓફિસની બહાર આવીને પુતળા દહનનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. યુથ કોંગ્રેસના કાર્યકર્તાએ પુતળા દહન કરે તે પહેલા જ તેમની અટકાયત કરી હતી. યુથ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ભારે સૂત્રોચ્ચાર કરી હર્ષ સંઘવીના રાજીનામાની માંગ કરવામાં આવી છે. લઠ્ઠાકાંડને કારણે હવે રાજનીતિ પણ કરવામાં આવી રહી છે. આક્ષેપો દોર શરૂ થઈ ગયો છે. યુથ કોંગ્રેસ દ્વારા પુતળું બાળવામાં ખૂબ મહેનત કરાયું હતું, પરંતુ પોલીસે તેમને સફળ થવા દીધી ન હતા. આજે બોટાદમાં બનેલી જે ઘટના છે, એ ઘટના પછી આ ગાંધી અને સરદારનું ગુજરાત રહ્યું નથી. આ ભક્ત અને ભક્ત પુત્રે કરેલું ગુજરાત બની ગયું છે. આવનારા સમયમાં હર્ષસંઘવી રાજીનામું નહીં આપે તો આનાથી ભયાનક આંદોલન યુથ કોંગ્રેસ દ્વારા કરવામાં આવશે. આંદોલન કરશે તેની તમામ જવાબદારી સરકારની રહેશે.